વેલકમ બેક. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે ખેડૂતોને લઈને ભાજપ પર આકરા પ્રહાર કર્યા. કહ્યું કે ખેડૂતો દેશના અન્નદાતા છે અને તેઓ પણ પરેશાન થાય તે આ સરકારી નિષ્ફળતા જ બતાવે છે. આજના ભારત બંને લઈને અમદાવાદ શહેર હોય કે પછી ગુજરાત રાજ્યમાં જે કોંગ્રેસના ધારાસભ્યો છે અને નેતાઓ છે એમને ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. શૈલેષ પરમાર સહિતના જે ધારાસભ્યો છે એમને ઘરમાં જ હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા છે અને એના માટે પોલીસ બંદોબસ્ત એમના ઘરની બહાર રાખવામાં આવ્યો છે. ખેડૂતોનું જે આંદોલન છે અને ખેડૂતોની જે માંગણીઓ છે કૃષિ કાયદાને લઈને, ત્યારે એ બાબતોને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ સાથે જ કેટલીક બીજી પાર્ટીઓ છે, દેશભરની 24 જેટલી પાર્ટીઓએ પણ સમર્થન આપ્યું છે. શૈલેષભાઈ, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું એવું કહેવું છે કે આજનું જે બંધ છે એ બંધ વિફળ રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ ભલે સમર્થન આપ્યું હોય પણ જે બંધની અસર જોવા મળવી જોઈએ એ નથી જોવા મળી. હું માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે સત્તાના નશામાં આવા ચકનાચૂર ન થઈ જાઓ. સવાલ અન્નદાતાનો છે અને જો અન્નદાતા સાથે અન્યાય ના થયો તો બાર બાર દિવસ સુધી લાખો ખેડૂતો એ આવી કાતિલ ઠંડીની અંદર ત્યાં પડ્યા ના રહ્યા હોત. મુખ્યમંત્રીશ્રીએ સત્તાના નશામાંથી બહાર આવવાની જરૂર છે અને એમને ચેલેન્જ પણ આપું છું કે તમને એવું લાગતું હોય કે એલાન બંધનું નિષ્ફળ ગયું છે, ફક્ત 24 કલાક માટે સરકાર અને પોલીસને એમ કહી દો કે કોઈને જે ખેડૂતો આંદોલન કરે છે એને આંદોલન કરવા દે. સરકારના પાયા હલી જશે. સત્તાના જોરે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જે પ્રતિનિધિઓને વિપક્ષ તરીકે પ્રજાનો અવાજ ઉપાડવાનો અધિકાર જે સંવિધાનમાં આપેલો છે, ખેડૂતોની માંગણીને ધ્યાનમાં આપીને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ સમર્થન આપ્યું છે ત્યારે એ સમર્થનના ભાગ સ્વરૂપે અપીલ કરવા માટે, બંધમાં લોકોને બંધ રાખવા માટે અપીલ કરવા માટે હિંસાક માર્ગે અમે જ્યારે નીકળવાના હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા પોતાની સત્તાનો ઉપયોગ કરીને અમારી જેવા અનેક ધારાસભ્યોને સવારથી જ નજર કેદ કરીને પોલીસ બંદોબસ્ત મૂકીને અમારી અટકાયત કરવામાં આવી છે. આ દુઃખદ બાબત છે. શૈલેષભાઈ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમ પણ કહ્યું કે જે મેન્યુફેસ્ટો હતો કોંગ્રેસનો 2019માં, એ જ મેન્યુફેસ્ટોના આધારે જે છે એ ભારતીય જનતા પાર્ટી જે છે આ બિલ ને કાયદો બનાવીને હવે લાવી છે. તો કોંગ્રેસ શા માટે આ બાબતને લઈને વિરોધ કરી રહી છે? ડબલ સ્ટાન્ડર્ડની વાત હંમેશા વિજયભાઈ રૂપાણી કરે છે. વિરોધ પક્ષ તરીકે પ્રજાનો અવાજ જ્યાં કોઈ દબાતો હોય, એ બેરોજગારીની વાત હોય, મહિલાઓની વાત હોય, ખેડૂતોની વાત હોય, યુવાનોની વાત હોય, અને અવાજ એમનો જ્યારે દબાતો ત્યારે વિપક્ષ તરીકે અમારો અધિકાર છે અને અધિકારના સ્વરૂપમાં અમે અવાજ ઉપાડે છેલ્લે, અને જ્યારે અવાજ ઉપાડે ત્યારે એને બીજા સ્વરૂપમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે પ્રજા સમક્ષ મૂકી રહી છે ત્યારે અમારા મેનિફેસ્ટોમાં માનો કે હતું તો અમારો મેનિફેસ્ટો દેશની જનતાએ નકારી કાઢ્યો અને અમને વિપક્ષમાં બેસાડ્યા. અમારા મેનિફેસ્ટોને આધીન કરીને તમે આ કાયદો જે લાયા છો એ કાયદો જો અમારા મેનિફેસ્ટોને આધીન કરતા હો તમે તો તમારે આ ત્રણે ત્રણ કાયદા જે લાયા છે કાયદા તમારે રદ કરવા જોઈએ, ખેડૂતોના ગળે વાત ઉતારવી જોઈએ, અને સરકાર જો એની સ્પષ્ટ નીતિ હોય અને પારદર્શક એમનો અરીસો હોય તો 5-5 બેઠકો થયા પછી પણ ખેડૂતો આજે સરકારની વાતને માનવા તૈયાર નથી એનો મતલબ એવો થયો કે સરકાર ખેડૂતોને પણ ગુમરાહ કરી રહી છે. કેન્દ્રની સરકારને, ગુજરાતની સરકારને, રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અપીલ કરું છું કે પહેલાંનો ખેડૂત એ અભણ ખેડૂત હતો, હવાનો અત્યારનો જે ખેડૂત છે એ એજ્યુકેટેડ ખેડૂત છે, ભણેલો ગણેલો ખેડૂત છે, માટે એને તમે ભરમાવશો ને ભરમાઈ જશે એ વાતમાં ના આવતા ખેડૂતોના આંદોલનને અમારું સમર્થન છે અને સમર્થન રહેશે. કેવી રીતે હજુ આ આંદોલનને આગળ લઈ જવામાં આવશે શૈલેષભાઈ? જે રીતની ખેડૂતોના મનમાં કચાશ અને જે એક પીડા ઉત્પન્ન થઈ છે કે અમારી આવનારા દિવસોમાં અમારી પરિસ્થિતિ વિપરીત થવાની છે, એક વિપક્ષ તરીકે ખેડૂતોને જ્યાં સુધી ન્યાય નહીં મળે અને આ કાયદો ત્રણે ત્રણ કાયદા જ્યાં સુધી રદ નહીં થાય, ખેડૂતોને જ્યાં સુધી સંતોષ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી વિપક્ષ તરીકે, એક પ્રજાના પ્રતિનિધિ તરીકે કોંગ્રેસ પાર્ટી એ ખેડૂતોની વચ્ચે ઊભી રહેશે. અને ખેડૂતો જે પણ આંદોલન કરે, જે પણ માર્ગ અખત્યાર કરે, અને કોંગ્રેસ પાર્ટી એનો ટેકો કરશે. તો કોંગ્રેસ પાર્ટી ટેકો આપશે ખેડૂતોના આંદોલનને, અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને અહીંયાથી એક ચીમકી પણ આપવામાં આવી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે
સત્તાના જોરે તમે આંદોલનને દબાવવાનો પ્રયાસ કરશો નહીં. ખેડૂતો જે છે એ આજે તકલીફમાં છે અને જે ખેડૂતોએ તમને સત્તા પર બેસાડ્યા છે એ ખેડૂતોની વેદના રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારે સમજવી જોઈએ. કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.